રાપરના જલારામ ગ્રુપ દ્વારા સાતમ આઠમના પર્વ નિમિત્તે ગરીબ લોકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું. 200 લોકોએ આ મીઠાઈ ફરસાણનો લાભ લીધો. હવે રાપરમાં પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. રાપરના અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતા જલારામ ગ્રુપ દ્વારા આજરોજ સાતમ આઠમના પવિત્ર તહેવાર નિમિત્તે જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ કરવાના આયોજન સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અબોલ જીવો કે જેવા ગાયને, ચરો, પક્ષીઓને, ચણ, કૂતરાને લાડવા આપવામાં આવ્યા હતા. સાતમ આઠમના પર્વ નિમિત્તે રાપર શહેરના છેવાડાના વિસ્તારમાં વસતા ગરીબ લાભાર્થીઓને મીઠાઈ અને ફરસાણનું પરંપરાગત રીતે વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગરીબ લોકો આ પર્વ સારી રીતે ઉજવી શકે તેવા હેતુ સાથે જલારામ ગ્રુપે આ ઉમદા કાર્ય કર્યું હતું. કાર્યમાં અંબાવીભાઈ, ખીમાભાઈ વાવયા, બાદરગઢ, નવુભા જાડેજા, ભચાઉ સહિતના લોકોનો સહયોગ મળ્યો હતો. ખાસ કરીને 200 જેટલા લાભાર્થીઓને આ મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યને સફળ બનાવવા માટે જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સેવાભાવી આગેવાન શૈલેષભાઈ ભીંડે, નયનભાઈ સુરૈયા, ધનસુખભાઈ સાયતા, પ્રકાશભાઈ સાયતા, હરેશભાઈ મજેઠિયા, દયાભાઈ ઠાકોર સહિતના લોકોએ ખૂબ જ સહેમત ઉઠાવી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષ ભીંડેએ જણાવ્યું હતું. જય જલારામ. જલારામ ગ્રુપ રાપર દ્વારા છેલ્લા 8 વર્ષથી જે સેવા કાર્યો થઈ રહ્યા છે તેમાં સાતમ આઠમના પર્વ નિમિત્તે જલારામ ગ્રુપ દ્વારા મીઠાઈ ફરસાણ તેમજ અબોલ જીવોની સેવા જેવી કે કૂતરાને લાડવા, ગાયોને ચરો, પક્ષીને ચણ આપવાનું કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. તેમાં આજરોજ સાતમના પવિત્ર દિવસ નિમિત્તે ઝૂંપડપટ્ટીમાં રહેતા જુદા જુદા એરિયામાં ઝૂંપડપટ્ટીમાં ઘરો ઘર જઈને મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવેલ, જેમાં સરભંગીધાર, રાપર રઘુવંશીનગર, પીરધાર, નીલપરની આજુબાજુ વસતા જે વાંઢિયા છે તેમાં દરેક વિસ્તારમાં જઈને મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું. આ બંને દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વર્ગસ્થ દિનેશજી નવભા જાડેજા ભચાઉવાડા તેમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેમના પરિવાર દ્વારા તેમજ અંબાવીભાઈ, ખીમાભાઈ વાવિયા, બાદરગઢ, હાલે મુંબઈ આ બંને પરિવાર દ્વારા જલારામ ગ્રુપને આર્થિક સહયોગ પણ આપવામાં આવેલ. જલારામ ગ્રુપ રાપર છેલ્લા 8 વર્ષથી જે સેવાકીય કાર્યો કરી રહ્યા છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય, નેત્રયજ્ઞ કેમ્પ હોય, કોઈ વિધવાબેનને રાશન કીટ આપવાની હોય, કોઈને મેડિકલ ખર્ચ હોય, આવા જુદા જુદા સેવાકીય કાર્યો કરતું રહે છે. આજના દિવસે મીઠાઈ ફરસાણનું આયોજન હાથ ધરાયું હતું, જેનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓને લાભ પણ મળ્યો અને અંદાજે 200 જેટલા મીઠાઈ ફરસાણના પેકેટનું વિતરણ કરવામાં આવ્યા. જય જલારામ.